ठंडू विद्यानुं धाम बनी गयु नशानुं धाम। एचएनयू यूनिवर्सिटी में दारूनी खाली बॉटल मळता खळभळाट। આજે પાટણની એચએનજીયુ યુનિવર્સિટી, આ યુનિવર્સિટી વિદ્યાનું ધામ છે। યુનિવર્સિટીમાં શિક્ષણના પાઠ ભણાવાયા, પરંતુ કહેવાતી દારૂબંધીવાળા ગુજરાતના પાટણની આ વિદ્યાનું ધામ દારૂનું ધામ અને નશાનું ધામ બની ગયું છે। યુનિવર્સિટીમાં દારૂના જામ છલકાવીને જલસા થઈ રહ્યા છે, જેનો પુરાવો છે આ દ્રશ્યો, જે કેમ્પસમાં ખુલ્લેઆમ પડી છે દારૂની ખાલી બોટલો। एनएसयूआई तपास करता यूनिवर्सिटी नी पहली कैंटीन ना आगलना खुला भाग माथी दारू नी खाली बॉटल मळी आवता खळभळाट मची गयो। हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी मा एनएसयूआई ए दारू नी खाली बॉटलो शोधी काढी गंभीर सवालो उठाव्या छे। सवाल ए उठी रह्यो छे कि विद्याना धाम मा कोण दारू नी महफिल माणी रह्यु छे, दारू नी खाली बॉटल कोण फेंकी गई। सूरत मा दारूडियाओ नु राज छवायु छे, खुल्लेआम दारू नी जामी छे महफिल। સુરતમાં દારૂડિયાઓ, લુપખાઓ, રોમિયો, ગુંડાઓનું રાજ છવાયું છે। સુરતમાં બુટલેગરોએ પોલીસને સીધો પડકાર ફેંકી દીધો છે કે હવે દારૂડિયાઓને પણ પોલીસનો કોઈ ડર નથી। જાણે ગુજરાતમાં ક્યાંય દારૂબંધી જ નથી તે પુરવાર કરે છે સુરતના આ દ્રશ્યો। સુરતમાં જાહેરમાં દારૂની મહેફિલ જામતા પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા। સુરતના એક વિસ્તારમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે, ખુલ્લેઆમ બાંકડા પર બેસીને દારૂના જામ છલકાવી રહ્યા છે। 4-5 લોકો રોડ પર દારૂ પી રહ્યા છે, જાણે આ લોકોને પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે દારૂની પાર્ટી માણી રહ્યા છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। દારૂબંધીના લીરા ઉડાડતા આ દ્રશ્યો પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા કરે છે। સુરતમાં પોલીસે દારૂડિયાઓ અને બુટલેગરો સામે સરેન્ડર કરી દીધું લાગે છે। શું સુરત પોલીસ પેટ્રોલિંગ કરતી જ નથી? કેમ આવી રીતે ગુજરાતને બદનામ કરતા દારૂડિયાઓને કાયદાનું ભાન નથી કરાવાતું? નવરાત્રી અને ભારત પાકિસ્તાનની મેચ પહેલા ગુજરાત પર છે આતંકીઓનો ડોળો, એનઆઈએ કર્યો મોટો ઘટસ્ફોટ। ગુજરાતમાં વર્ષના સૌથી મોટા તહેવારની ઘડીઓ ગણાઈ રહી છે। નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, સાથે સાથે અમદાવાદમાં વન ડે વર્લ્ડ કપની ભારત પાકિસ્તાનની મેચને લઈને ઉત્સાહ આસમાને છે। ત્યારે ગુજરાતને ધણધણાવવા માટે આતંકીઓએ બનાવ્યો છે મોટો પ્લાન। તહેવારોમાં રંગમાં ભંગ પાડવા આતંકીઓનો ડોળો ગુજરાત પર છે, જેનો ખુલાસો દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમની મોટી કાર્યવાહીમાં થયો। દ્રશ્યોમાં દેખાતા આતંકી સંગઠન આઈએસઆઈએસના શંકાસ્પદ આતંકીઓએ ગુજરાતમાં રેકી કરી હોવાનો ખુલાસો થયો છે। આતંકીઓએ અમદાવાદ વડોદરામાં રેકી કરી હતી, આતંકીઓ પાસે બોમ્બ બનાવવાનું સાહિત્ય મળ્યું છે, આતંકીઓ પાસેથી હથિયાર પણ કબજે કરાયા, આતંકવાદી શાહનવાઝની પણ ધરપકડ કરી છે। શાહનવાઝ પર 3 લાખ રૂપિયાનું ઇનામ પણ હતું, ત્યારે હવે આતંકીઓની પૂછપરછમાં મોટા રાસ ખુલશે। આ તરફ ખાલિસ્તાની આતંકીની ધમકીની કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે તપાસ કરી, ગુરુપતવંત પન્નુ સામેની ફરિયાદ અંગે તપાસ કરી વિદેશની 3 કંપનીઓની ઓળખ કરવામાં આવી। સુરતના અઠવા વિસ્તારમાં 17 વર્ષના સગીરના હત્યાનો મામલો સામે આવ્યો છે। મિત્રએ ઉછીને લીધેલા 30,000ને લઈ ખૂની ખેલ ખેલાયો, જેમાં કિશોરનો ભોગ લેવાયો। મામિયા હુસેન નામનો કિશોર મિત્ર સાથે ચા પીતો હતો, ત્યારે ઉઘરાણી માટે આવેલા લોકોએ બોલાચાલી કર્યા બાદ હુમલો કરી દીધો। મિત્રો સાથેની મારામારીની વચ્ચે પડેલા કિશોર પર આરોપીઓ છરીથી હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। બબાલ ચાલતી હતી તે સમયે પોલીસની વેન આવી જતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા। બાદમાં કિશોરને સારવાર માટે ખસેડાયો, જ્યાં તેનું મોત નિપજ્યું। પોલીસે આ મામલે 5 આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે 3 આરોપીઓ ફરાર છે। ગાંધી જયંતિએ રાજ્યમાં જોવા મળ્યા અનેક ગાંધી ચિંધ્યા આંદોલન, ધારાસભ્યોથી લઈને શિક્ષકોએ કર્યો વિરોધ। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના હુંકારને કારણે કેવડિયા ચક્કાજામ થઈ ગયું। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આજે કેવડિયા પાસે પ્રતિક ઉપવાસ પર બેસવાના હતા, અને જેઓ વાંસદા પોતાના ગામથી નીકળી કેવડિયા તરફ આવતા નર્મદાના મોભી પાસે આવેલ મોરી ભમરી પાસે નર્મદા પોલીસે રોકી દીધા હતા, અને પોલીસ દ્વારા અનંત પટેલ સાથે આવેલ તમામ લોકોને ડિટેન કરી રાજપીપળા લાવવામાં આવ્યા હતા। જોકે આજે વહેલી સવારથી જ કેવડિયા જતા તમામ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા, રસ્તા ઉપર મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી। આ બાજુ અમદાવાદમાં ગ્રાન્ટ સહાયક યોજનાના વિરોધમાં દેખાવો થયા। ગુજરાત યુનિવર્સિટી બહાર એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કરી હલ્લાબોલ કર્યું।
શિક્ષકોની કાયમી ભરતી કરવા ઉગ્ર માંગ સાથે રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું. ઉમેદવારો સાથે અન્યાય બંધ કરોના નારા લાગતા મામલો ગરમાઈ ગયો. પોલીસે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરી. તો આ તરફ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા મુદ્દે શૈક્ષણિક મહાસંઘે આંદોલનનું રણશીંગુ ફૂક્યું. ગાંધીનગર જિલ્લાના અંદાજે 200 જેટલા શિક્ષકોએ ગાંધી જયંતિ નિમિત્તે ધરણા કરી વિરોધ નોંધાવ્યો અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે હાથમાં માટી લઈ પ્રતિજ્ઞા લીધી. જૂની પેન્શન યોજના સાથે પડતર પ્રશ્નો નિકાલ અને ઉકેલ માટે પણ અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી, ત્યારે ફરી એકવાર શિક્ષકો જૂની પેન્શન યોજના મામલે મેદાને આવ્યા છે. જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકો ચડ્યા જંગે. રાજ્યના શિક્ષકોએ ગાંધી જયંતિએ વિરોધ કર્યો. આ દ્રશ્ય જોઈને પહેલી નજરે તમને લાગશે કે ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી હશે, પરંતુ તમે જેવું વિચાર કરી રહ્યા છો એવું નથી. મોરબીની તસવીરમાં શિક્ષકો ગાંધીજી જરૂર બન્યા છે, પરંતુ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, એ પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે. મોરબીના શૈક્ષણિક મહાસંઘે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે રેલી કાઢી. શિક્ષક સહિતના સરકારી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની માંગને લઈને પણ અવાજ ઉઠાવ્યો. આંદોલનમાં મહાત્મા ગાંધી અને અન્ય સત્યાગ્રહીઓની વેશભૂષા ધારણ કરીને રામધૂન બોલાવી. આવા જ દ્રશ્યો જોવા મળ્યા નર્મદા જિલ્લામાં. અહીં પણ શિક્ષકોએ પડતર માંગણીઓને લઈને ફરી સરકાર સામે બાયો ચડાવી. રાજપીપળા ચોક પર મોટી સંખ્યામાં શિક્ષકો એકત્ર થયા અને ગાંધીજીને સૂતરની આંટી પહેરાવીને આંદોલનનો પ્રારંભ કર્યો. તો પંચમહાલ જિલ્લાના શિક્ષકો દ્વારા રેલી યોજવામાં આવી હતી. જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતની માંગણીઓ સાથે ગોધરાની ન્યૂ ઇરા સ્કૂલ મેદાન ખાતેથી પ્લે કાર્ડ, બેનર અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી. અમરેલીમાં બ્રોડગેજ રેલવે લાઇન માટે મિશન શરૂ થયું. વેપારીઓએ શરૂ કર્યા ધરણા. આઝાદીના 76 વર્ષ પછી પણ અમરેલી શહેરમાં બ્રોડગેજ લાઇન ન હોવાના કારણે વિકાસથી વંચિત છે. અમરેલીમાં ટ્રેન સેવા 0 છે, ત્યારે અમરેલી જિલ્લાને પણ બ્રોડગેજ લાઇન મળે તેવા મિશન સાથે વિરોધ શરૂ થયો. અમરેલીમાં ગાંધી જયંતિ નિમિત્તે બ્રોડગેજ રેલવે લાઇન મુદ્દે પ્રતિક ઉપવાસ થયા. અમરેલીમાં બ્રોડગેજ રેલવે લાઇન આપવા મુદ્દે મિશન બ્રોડગેજ સમિતિએ ધરણા શરૂ કર્યા. સવારથી અમરેલી શહેરમાં ડોક્ટર જીવરાજ મહેતા ચોક ખાતે પ્રતિક ઉપવાસ પર બેસીને રામધૂન બોલાવી. અમરેલીને બ્રોડગેજ રેલવે લાઇન આપવા માટે મિશન બ્રોડગેજ સમિતિએ માંગ કરી. પ્રતિક ઉપવાસ આંદોલનમાં સમિતિના સભ્યોની સાથે શહેરના વેપારીઓ અને સ્થાનિક લોકો પણ જોડાયા. લોકોએ રામધૂન બોલાવી રેલવે તંત્રના કાને પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો. બોટાદના કાનિયાડ ગામના યુવાનની હત્યા મામલે ફાટી નીકળ્યો રોષ. પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ. બોટાદના કાનિયાડ ગામમાં યુવકની હત્યા મામલે ભારે રોષ ફાટી નીકળ્યો છે. 24 કલાક બાદ પણ હત્યારાને પકડવામાં ના આવતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ભાવાભાઈ ગુરડાનો મૃતદેહ તેમના કૌટુંબિક ભાઈની વાડીમાંથી હત્યા કરાયેલી હાલતમાં મળ્યો, જેને લઈ બોટાદ DYSP, LCB અને પાળિયાદ પોલીસને સ્થળ પર પહોંચ્યા. મૃતકના પિતાએ આ મામલે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસ હત્યારાઓની શોધખોળ કરી રહી છે. જો કે આરોપીઓ હજુ પણ પોલીસ પકડમાં નથી આવ્યા. હત્યાના 24 કલાક બાદ પણ આરોપીઓ ન પકડાતા મૃતકના પરિવારજનોમાં રોષ છે. 150 જેટલા લોકો પોલીસ સ્ટેશન સામે, જ્યારે 100 જેટલા લોકોએ ભાવનગરમાં હોસ્પિટલ બહાર બેસી વિરોધ નોંધાવ્યો અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો.